વિરમગામ શહેરમાં સગાઈ કરવાની ના પાડતા તેનું મન દુઃખ રાખીને ઉશ્કેરાઈ જઈને માર મારતા બે લોકો ઈજાગ્રસ્ત. વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ક્રોસ ફરિયાદ નોંધાઈ. પ્રથમ ફરિયાદમાં વિરમગામ શહેરના રૈયાપુર રોડ પાસે રહેતા અલ્તાફભાઈ મુસ્તફાભાઈ ખાટકી નાઓના દીકરાની આરોપીની દીકરી સાથે સગાઈની વાતચીત ચાલતી હતી. તે દરમિયાન આરોપીઓએ સગાઈ કરવાની ના પાડતા છતાં ફરિયાદીનો દીકરો અને આરોપીની દીકરી ફોનમાં એકબીજા સાથે મેસેજ અને વાતચીત કરતા હોય તેનું મન દુઃખ રાખીને આરોપીઓ દ્વારા ઉશ્કેરાઈ જઈને ફરિયાદી અલ્તાફભાઈ મુસ્તફાભાઈ ખાટકીના દીકરાને લાકડી વડે મૂઢમાર મારી તેમજ મુસ્તફાભાઈને માથાના ભાગે ઈજા કરીને લાકડી વડે માર મારી ફ્રેક્ચર કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે અલ્તાફભાઈ મુસ્તફાભાઈ ખાટકી રહે રૈયાપુર વિરમગામ નાઓએ આરોપી મુબીનભાઈ ગનીભાઈ વેપારી રહે સંખેશ્વર રોડ સમી સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ જ મામલે મુબીનભાઈ ગનીભાઈ વેપારી રહે સંખેશ્વર સમી નાઓએ તેમની દીકરી સાથે આરોપીના દીકરાની વચ્ચે સગાઈની વાતચીત ચાલતી હતી. તે દરમિયાન સગાઈ કરવાની ના પાડતા જેનું મન દુઃખ રાખીને ગાળાગાળી કરી ઝપાઝપી કરી ઉશ્કેરાઈ જઈને લાકડી વડે માર મારતા ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપવા બાબતે સમગ્ર મામલે મુબીનભાઈ ગનીભાઈ વેપારી રહે સમી નાઓએ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં આરોપી અદનાનભાઈ અલ્તાફભાઈ ખાટકી અલ્તાફભાઈ મુસ્તફાભાઈ ખાટકી અલ્તાફભાઈ ગુલામ રસૂલભાઈ વેપારી જુબેરભાઈ મુસ્તફાભાઈ ખાટકી તમામ રહે વિરમગામ સામે ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. વિરમગામ ટાઉન પોલીસે બંને ગુના દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.